નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એક્સેલન્સ સ્ટડી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો જીભ, આંખ, નાક, કાન અને ચામડી તેનો એક વિડીયો નિહાળીશું અને પછી તેમાંની એક જ્ઞાનેન્દ્રિય વિશે ચર્ચા કરીશું. તો ચાલો વિડીયો નિહાળીએ. જ્ઞાનેન્દ્રિયોમાંની એક જ્ઞાનેન્દ્રિય છે જીભ. તો તેની આજે આપણે ચર્ચા કરીશું. જીભની રચના. જીભ એ મુક્ત રીતે હલનચલન કરી શકતું સ્નાયુલ અંગ છે. જીભની ઉપરની સપાટી ઉપર નાના ઉપસેલા ભાગો જોવા મળે છે, જેને અંકુરકો કહે છે, અને કેટલાક સ્વાદકલિકાઓ પણ ધરાવે છે. રસાંકુરો જે છે તેમાં જીભના ઉપરના સ્તરમાં નાના અંકુરો આવેલા હોય છે, જે પૈકી કેટલા સ્વાદાંકુરો હોય છે, જેમ કે ભિતિક્ત અંકુરો, કૌકી અંકુરકો, તંતુરૂપ અંકુરકો, પત્રમય અંકુરકો. માનવની જીભમાં શ્લેષ્મ એટલે કે ચીકણો અને લસ્સીયુક્ત ગ્રંથિઓ પણ હોય છે. અહીંયા બાજુની આકૃતિમાં તમને કાકડા, વર્તુળીય અંકુરકો વગેરે જોવા મળે છે. સ્વાદનો અનુભવ એ એક રાસાયણિક સંવેદન છે. તેનું ઉદ્દીપક પણ રાસાયણિક તત્વ છે. સામાન્ય સંજોગોમાં સ્વાદ અને ગંધ બંને સહકારમાં કાર્ય કરે છે. જીભ બોલવાનું અને સ્વાદ પારખવાનું કામ કરે છે. જીભ ઉપર ઝીણા કણો ઉપસી આવેલા હોય છે, જેને સ્વાદ કણો કે રસકંદ કહે છે. હવે આ રસકંદનું કામ શું છે? તો આ સ્વાદ કણો જીભ અને તાળવાના ઉપરના ભાગમાં અને છેક કંઠનળી સુધી વિસ્તરેલા હોય છે, જે સ્વાદકણની નીચે સ્વાદગ્રાહક તંતુઓના છેડા આવેલા હોય છે. અને ત્યાં જીભ ઉપર કોઈ વસ્તુ મૂકતા તે જે છે સ્વાદગ્રાહક તંતુઓ તેને ગ્રહણ કરી લે છે અને ચેતાતંત્ર દ્વારા મગજ સુધી તેને પહોંચાડે છે. આ રીતે તે સ્વાદનું સંવેદન કરે છે એટલે કે સ્વાદ પારખી શકે છે. હવે સ્વાદ જીભ ઉપર સ્વાદના 4 કેન્દ્રો આવેલા હોય છે. કયા કયા? તો કડવો સ્વાદ, ખાટો સ્વાદ, ખારો સ્વાદ અને મીઠો સ્વાદ. બાકીના સ્વાદો 2 કે તેથી વધારે સ્વાદોના મિશ્રણથી સર્જાય છે. સ્વાદગ્રાહક કોષોમાં પણ સ્વાદ અનુકૂલન જોવા મળે છે. પ્રથમ કોળીએ ખારો લાગતો પદાર્થ ધીમે ધીમે આછો ખારો લાગે છે. તે જ રીતે ગુલાબજાંબુ પહેલાં કોળીએ ખૂબ જ ગળા લાગે છે એટલે કે મીઠા લાગે છે, પરંતુ ઘણા કોળ્યા પછી તે મીઠું ઓછું થઈ જાય છે. અહીંયા તમને જીભની એક આકૃતિ આપેલી છે, તેમાં સૌથી ઉપર સ્વાદ કેન્દ્રો જે નાના નાના કણો આવેલા છે તેને સ્વાદ કેન્દ્રો કહે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આપણી જીભને સ્વાદ કેવી રીતે ખબર પડે? તો સ્વાદ પારખવા માટે જીભ ઉપર ભીનાશ હોવી જોઈએ. ઘણીવાર આપણે પાણી પીધું જ નથી કે ભીનાશ છે જ નહીં, સાવ સુકાઈ ગઈ હશે જીભ, અને પછી તમે સ્વાદ પારખવાનું ટ્રાય કરશો તો તમે ચોક્કસ કહી નહીં શકો કે કડવો સ્વાદ ક્યાં છે, તુરો સ્વાદ ક્યાં છે. એટલે એના માટે, આ પ્રવૃત્તિ કરવા માટે તમારે સૌ પ્રથમ તો પાણી પી લેવું પડે અને જીભ ભીની હોવી જોઈએ. સૂકો પદાર્થ જીભ ઉપર પડે પછી જ તે સ્વાદ પારખી શકે છે, ડાયરેક્ટ સ્વાદ પારખતા નથી. દાખલા તરીકે લીમડાના ભીના લીલા પાન લઈશું અને ચાવશું તો તરત ખબર પડી જશે, પણ એ જ પાન સૂકા લઈશું તો મોંમાં જશે, ઓગળશે અને પછી કડવાશ આપણા મોંમાં ભળશે, એટલે કે ટાઇલિન નામના ઉત્સેચક સાથે ભળે છે, પછી કડવો સ્વાદ આવે છે, તરત આવતો નથી. જીભ સુકાઈ ગઈ હોય ત્યારે સ્વાદ બરાબર પારખી શકાતો નથી. જીભના જુદા જુદા ભાગ ઉપર સ્વાદ કણોની મદદથી જુદા જુદા સ્વાદ પણ પારખી શકાય છે, જેમ કે કડવો સ્વાદ તો તાળવાની પાછળના ભાગમાં, ખાટો સ્વાદ તો જીભના બે બાજુના ખૂણાના ટેરવા બાજુ, એનેથી આગળ ખારો સ્વાદ અને એકદમ આગળના ભાગમાં એટલે કે જીભના આગળના ટેરવે મીઠો એટલે કે ગળ્યો સ્વાદ આપણે પારખી શકીએ છીએ. તો આ પ્રવૃત્તિ તમારે કરવી હોય તો સૌ પ્રથમ બે મિત્રોએ, એક મિત્રએ આંખો બંધ કરીને બેસી જવું અને બીજા મિત્રએ આંખો ખુલ્લી રાખી અને જેની આંખો બંધ છે
તેને વારાફરતી સ્વાદ ચખાડવા, તો તમે આ પ્રવૃત્તિ જાતે કરી શકો છો. જીભના પાછળના ભાગ ઉપર આવેલા સ્વાદ કણોની અંદર રહેલા સ્વાદ બિંદુઓ એ કડવો સ્વાદ પારખવાનું કામ કરે છે. જો અહીંયા જે કડવો સ્વાદ છે ક્યાં હોય, તો કે જીભની અંદરના ભાગમાં. જીભની આગળના ટેરવા ઉપર સ્વાદ બિંદુઓ એટલે કે મીઠો સ્વાદ હોય છે. છેક આગળ જીભનું જે ટેરવું છે ત્યાં મીઠો સ્વાદ હોય છે. જીભની બે બાજુ આવેલા સ્વાદ બિંદુ એટલે કે ખારો અને ખાટો સ્વાદ પણ પારખે છે. આ સ્વાદ બિંદુઓની અંદર આવેલા મગજના જ્ઞાનતંતુઓ સંદેશ વહન શાખાઓ સ્વાદ વિશે મગજને તાત્કાલિક ખબર પહોંચાડે છે. એટલે કે આ બિંદુઓ જે છે એ જ્ઞાનતંતુઓ સુધી પહોંચે છે અને ત્યાંથી સંદેશા વહન થઈ અને મગજ સુધી પહોંચાડે છે કે આપણને ખારું લાગ્યું, ખાટું લાગ્યું, તીખું લાગ્યું. જીભની સાથે સાથે નાક પણ સ્વાદ પારખવાનું કામ કરે છે. જુદી જુદી સોડમ ઉપરથી જુદા જુદા સ્વાદ પારખી શકાય છે. આમ દરેક ખોરાકનો વિશિષ્ટ સ્વાદ પારખવામાં નાક અને જીભ બંને સાથે કામ કરે છે. અહીંયા જુઓ, જીભ ઉપરના સ્વાદના ચાર કેન્દ્રો છે. કડવો તો જીભના પાછળના ભાગમાં, ખાટો તો જીભની બંને બાજુએ, ખારો તો જીભની આખી સપાટી ઉપર જોવા મળે છે, બરાબર. અને ગળ્યો ભાગ તો મીઠો તો જીભને ટેરવે સ્વાદ મળે છે ગળ્યો. તો આ રીતે બાકીના સ્વાદ કે તેથી વધુ સ્વાદ હોય તો સ્વાદોના મિશ્રણ સર્જાય છે અને જ્યારે વધુ સ્વાદ ભેગા થાય તો આપણે કોઈ એક સ્વાદ પારખી શકતા નથી. તો આ રીતે જીભ જે છે આપણી જ્ઞાનેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંની એક જીભ, એ જુદા જુદા સ્વાદો પારખવાનું કામ કરે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.